ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો આપણે સસલા સુધી તો ભણી ગયા, તો હવે આપણે શું ભણીશું? તો કે હ હરણનો, અળ અને અળ નળનો, આ બે અક્ષર છે એ ટેક્સ્ટ બુકમાં લખીશું અને નોટબુકમાં 5 ટાઈમ લખીશું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો આપણે પેજ નંબર 65 અને 66 આપણે સ સગડી અને સ સસલા સુધી ભણી ગયા. હવે આપણે શું કરીશું? હવે આપણે હ હરણનો અને અળ નળનો આ બંને પેજ ટેક્સ્ટ બુકમાં કરવાના છે અને નોટબુકમાં 5 ટાઈમ કરવાનું છે. જેમ કે જોઈએ, પહેલું હળ છે એને કહેવાય ઇંગ્લિશમાં પ્લાવ, PLOUGH પ્લાવ, અને હરણને શું કહે? DR, DEER. અને આ હ લખેલા જ છે, ગૂંટવાના છે, અને બાકીના બોક્સમાં છે એમાં તમે તમારે લખવાનું છે. અળ નળ, નળ એટલે ટેપ, અને ફળ એમાં અળ આવે છે એટલે ફ્રૂટ્સ. તો આ અળનું પેજ છે એ પણ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું છે અને નોટબુકમાં 5 ટાઈમ લખવાનું છે. ઓકે, થેન્ક યુ.